नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 पास कर्या पछी जे विद्यार्थी मित्रों 11 कॉमर्स में एडमिशन ले छे तेमना माटे नो मुख्य विषय रहेशे एकाउंट। हवे एकाउंट ना धोरण 11 मां प्रथम चेप्टर छे हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों। एकाउंट ने नामना मूळ तत्वों कहेवामां आवे छे। हवे पहलाना जमानामां जूना जमानामां घणा वर्षों पहला लोको साटा पद्धति द्वारा वस्तुनी आपले करता हता। साटा पद्धतिनुं बीजुं नाम बदला पद्धति छे। हवे पहलाना जमानामां लोको वस्तुना बदलामां वस्तुनी लेवड़ देवड़ करता हता अने पोतपोताने जरूरियात संतोषता हता। ए वखते नाणुं अस्तित्वमां न हतुं तेथी लोको साटा पद्धति द्वारा वस्तुनी आपले करता हता। हवे आ साटा पद्धति शुं छे, साटा पद्धतिनो अर्थ शुं छे? तो विद्यार्थी मित्रों, साटा पद्धति एटले वस्तु के सेवाना बदलामां वस्तु के सेवानी लेवड़ देवड़, एने साटा पद्धति कहेवामां आवे छे। एक उदाहरण द्वारा समझिए कि कोई खेडूत छे, तेनी पासे अनाज छे, हवे तेने कापड़नी जरूरियात छे। हवे कोई एक एवो व्यक्ति छे कि जेनी पासे कापड़ छे अने तेने अनाजनी जरूरियात छे। तो आ किस्सामां बन्ने पक्षकारो पोतपोतानी वस्तु ની ફેરબદલી કરી અને પોતપોતાની જરૂરિયાત સંતોષશે, પોતપોતાની જરૂરિયાત પૂર્ણ કરશે। મિત્રો, આને સાટા પદ્ધતિ કહેવાય। સાટા પદ્ધતિનું બીજું નામ બદલા પદ્ધતિ પણ છે। હવે સમય જતાં જતાં ધીમે ધીમે સાટા પદ્ધતિમાં મર્યાદાઓ આવી। કેમ કે લોકોના વ્યવહારો વધવા લાગ્યા, લોકોની જરૂરિયાતો વધવા લાગી, એના કારણે સાટા પદ્ધતિમાં મુશ્કેલી સર્જાઈ, તો નાણું અસ્તિત્વમાં આવ્યું। અત્યારે હાલમાં કાગળની નોટો, પ્લાસ્ટિકની નોટો, ચલણી સિક્કા વગેરે બધું ચલણમાં ઉપયોગમાં લેવામાં આવે છે। હવે આને આપણે એકાઉન્ટની ભાષામાં નાણું કહીશું, જે પૈસા છે એને એકાઉન્ટની ભાષામાં આપણે નાણું કહીશું। હવે આપણે હિસાબી પદ્ધતિ એ શું છે? તો આમ ધીમે ધીમે લોકોના વ્યવહાર વધવા લાગ્યા, નાની મોટી કંપનીઓ વિકસાવવા લાગી, પેઢીઓ સ્થપાવવા લાગી, એના કારણે હિસાબો રાખવા ફરજિયાત બનતા ગયા। હિસાબો રાખવા માટેની પદ્ધતિ વિકસાવવામાં આવી। આ પદ્ધતિ એટલે રીતસરનું લખાણ કરવું, તેનું વર્ગીકરણ કરવું, એને આપણે નાણું કહીશું। હવે આ હિસાબી પદ્ધતિનો અર્થ, તો મિત્રો હિસાબી પદ્ધતિનો અર્થ AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ દ્વારા નીચેની વ્યાખ્યા આપવામાં આવી છે। હવે મિત્રો જોઈએ હિસાબી પદ્ધતિનો અર્થ। હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો। હવે વ્યવહારો એટલે નોર્મલી આપણે સમજીએ બે વ્યક્તિઓ વચ્ચેની લેવડ દેવડ, બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવા એની આપ લે, લેવડ દેવડ, ફેરબદલી, એને વ્યવહાર કહેવાય નોર્મલી। અને બનાવ એટલે એટલા વ્યવહારોમાંથી જે પરિસ્થિતિ ઉદ્ભવે તેને બનાવ કહેવામાં આવે છે। એટલે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, જે નાણાકીય લક્ષણ, નાણાકીય લક્ષણ એટલે નાણામાં જેનું મૂલ્ય માપી શકાય એવા નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે। મિત્રો, આ વ્યાખ્યા હતી AICPA ની। હવે બીજી એક વ્યાખ્યા છે ASC ના મત પ્રમાણે। ASC એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે। હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે। હવે આ સેવાની પ્રવૃત્તિ છે, જનરલી આપણે સમજીએ સેવા એટલે મફતમાં મળતી વસ્તુ, પરંતુ એકાઉન્ટમાં સેવા એટલે કોઈ મફતમાં મળતી વસ્તુ નથી। તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ એટલે નાણામાં જે પ્રવૃત્તિ થાય, નાણા દ્વારા જે પ્રવૃત્તિ થાય તે આર્થિક પ્રવૃત્તિ વિશે, જથ્થાત્મક, જથ્થાત્મક એટલે સંખ્યાત્મક, સંખ્યાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે।
AICPA અને ASC દ્વારા હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. હવે હિસાબો એ નામા તરીકે ઓળખવામાં આવે છે. આપણે નામો ભણી રહ્યા છીએ એકાઉન્ટ, તો હિસાબોને નામા તરીકે ઓળખીશું. હવે હિસાબી પદ્ધતિના પર્યાય, પર્યાય એટલે સમાનાર્થી, પર્યાય એટલે સરખું. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, હિસાબી પદ્ધતિનો અર્થ હતો આ ઉપરાંત ચોપડીમાં હિસાબી પદ્ધતિના લક્ષણો, તેના હેતુઓ, તેના ફાયદા મર્યાદા આ બધું આપેલું છે, જે તમે એકવાર વાંચી શકો છો. આમાંનું બહુ કંઈ એક્ઝામમાં પૂછાતું નથી, પરંતુ આ ચેપ્ટરનો જે બીજો પાર્ટ છે પારિભાષિક શબ્દો, આ મિત્રો ખૂબ જ અગત્યના છે. જેમ તમે મોટા ધોરણમાં જાઓ તો એકડા આવડતા હશે તો ગણિત આવડશે, ABCD આવડતી હશે તો ઇંગ્લિશ આવડશે, તેવી રીતે એકાઉન્ટ શીખવું હશે તો તેના પારિભાષિક શબ્દો શીખવા જરૂરી છે. હવે એકાઉન્ટમાં સૌથી અગત્યની વસ્તુ છે તેના પારિભાષિક શબ્દો. હવે આ પારિભાષિક શબ્દો શું છે? તમારે ગણિત શીખવું હોય તો તેના ઘડિયા આવડવા જરૂરી છે, તેવી રીતે ઇંગ્લિશ શીખવું હોય તો ABCD શીખવી જરૂરી છે, તેવી રીતે જો તમારે એકાઉન્ટ શીખવું હોય તો તેના પારિભાષિક શબ્દો શીખવા જરૂરી છે. આ પારિભાષિક જે શબ્દો છે એ એકાઉન્ટના ઘડિયા છે. હવે પારિભાષિક શબ્દો એ શું છે? હવે જ્યાં સુધી તમે એકાઉન્ટ આવશે ત્યાં સુધી દરેક શબ્દનું અર્થઘટન આવશે. કયા શબ્દને એકાઉન્ટની ભાષામાં શું કહેવાય તે શીખવું જરૂરી છે. તો મિત્રો, પહેલો પારિભાષિક શબ્દ છે ધંધાકીય વ્યવહાર. હવે નોર્મલી આપણે સમજીએ વ્યવહાર, વ્યવહાર એટલે બે વસ્તુની આપણે, બે વ્યક્તિઓ વચ્ચેની આપણે ફેરબદલી, એને વ્યવહાર કહેવાય નોર્મલી. પણ એની આગળ શબ્દ લાગેલો છે ધંધાકીય, તો ધંધાના અર્થમાં તેની વ્યાખ્યા આપવી જરૂરી બને છે. હવે આ ધંધાકીય વ્યવહાર એટલે શું? બે કે તેથી વધુ વ્યક્તિઓ, બોલો કેટલી વ્યક્તિ? બે કે તેથી વધુ. એક વ્યક્તિ ના ચાલે, એક વ્યક્તિ પોતાનો પોતાની સાથે વ્યવહાર કરી શકે નહીં. વ્યવહાર કરવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ જોઈએ, બે થી વધુ હોય તો ચાલે, બે થી ઓછા ચાલે નહીં. એક વ્યક્તિ ચાલે નહીં, બે ચાલે, ત્રણ ચાલે, પાંચ ચાલે, એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે. હવે ફેરબદલી, અગત્યનો પોઈન્ટ, ફેરબદલી એટલે આપલે. શેની આપલે? તો કે વસ્તુ અને સેવાની. શેની આપલે? વસ્તુ કે સેવાની. હવે આપણે સમજીએ વસ્તુ. નોર્મલી વસ્તુ એટલે શું આપણે ખબર પડે? ફોન છે, સેલ્ફી સ્ટિક છે, સ્ટેન્ડ છે, પંખો છે, ટ્યુબલાઇટની છે, બોર્ડ છે, ટેબલ છે, આ બધું વસ્તુ કહેવાય, જે આપણને દેખાય છે નોર્મલી એ વસ્તુ. હવે સેવા એટલે શું? તો આપણે સમજીએ સેવા એટલે મફતમાં મળતી વસ્તુ, મફતમાં જે વસ્તુ થાય એને સેવા કહેવાય. પરંતુ એકાઉન્ટની ભાષામાં મફતમાં મળતી વસ્તુને સેવા કહેવાશે નહીં. આપણે સ્ટેશનરીની દુકાન, સ્ટેશનરીની દુકાનવાળો શું વેચે? પેન, પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, આ બધું વેચે, એટલે એના માટે એ વસ્તુ થઈ. દવા, મેડિકલ સ્ટોરવાળો શું વેચે? દવા વેચે, એના માટે એ વસ્તુ થઈ. કરિયાણાવાળો શું વેચે? કરિયાણું વેચે, એના માટે એ વસ્તુ થઈ. શિક્ષક શું વેચે? શિક્ષક કશું વેચતો નથી, શિક્ષક સેવા પૂરી પાડે વિદ્યાર્થીઓને, એના બદલામાં ફી લે. ડૉક્ટર શું વેચે? ડૉક્ટર પણ કશું વેચતો નથી, ડૉક્ટર સેવા આપે, એના બદલામાં ફી લે. વકીલ સલાહ આપે, એના બદલામાં ફી લે. CA સેવા આપે, એના બદલામાં ફી લે. એટલે વ્યવસાયિક વ્યક્તિ હોય એ સેવા પૂરી પાડે, જ્યારે વસ્તુ વેચવાની હોય સેવા પૂરી પાડવાની હોય. હવે આ વસ્તુ કે સેવાની રોકડ અથવા શાક પર, રોકડ એટલે સ્ટેશનરીની દુકાને ગયા, નોટબુક લીધી, પૈસા આપ્યા, પેન લીધી, પૈસા આપ્યા, દવાની દુકાને ગયા, દવા લીધી, પૈસા આપ્યા. આ જે પૈસા આપ્યા એને શું કહેવાય? રોકડ, જેને એકાઉન્ટની ભાષામાં આપણે નાણું કહીશું. તો એ રોકડ વ્યવહાર થયો. હવે સ્ટેશનરીની દુકાને ગયા, નોટબુક લીધી, પૈસાને આપ્યા, પૈસા ક્યારે આપવાના? અઠવાડિયા પછી,
મહિના પછી આપવાના એવું કીધું તો એ શું કહેવાય સાક્ષર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અથવા સાક્ષર રોકડ એટલે વસ્તુ લીધી તરત પૈસા આપ્યા ચૂકવણી કરી શિક્ષણ આપ્યું પૈસા લીધા સલાહ આપી પૈસા લીધા આજે પૈસા લીધા કે પૈસાની ચૂકવણી કરી આને રોકડ વ્યવહાર કહેવાય હવે સ્ટેશનરીની દુકાને ગયા અને કોઈ પેન પેન્સિલ લીધી પૈસા તરત ના આપે પરંતુ ભવિષ્યમાં આપવાના એ સાક્ષ પર કહેવાય એટલે કે ધંધાકીય વ્યવહાર બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અથવા સાક્ષ પર ફેરબદલી ફેરબદલી એટલે આપલે લેવડ દેવડ તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે હવે ધંધાકીય વ્યવહારના બે પ્રકાર પડશે એક તો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર હવે રોકડ વ્યવહાર એટલે શું જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થાય તેને રોકડ વ્યવહાર કહેવાય હમણાં તમને સમજાયું રોકડની લેવડ દેવડ એટલે કે સ્ટેશનરીની દુકાને તમે જાઓ છો પેન પેન્સિલ રબર લો છો તરત જ રોકડા ચૂકવો છો તો રોકડ વ્યવહાર થયો દવાની દુકાને જાઓ છો દવા લો છો રોકડ ચૂકવો છો શિક્ષણ આપો છો પૈસા લો છો સલાહ આપો છો પૈસા લો છો તરત જ જે રોકડની લેવડ દેવડ થઈ હોય તેને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે હવે ઉધાર વ્યવહાર રોકડ વ્યવહાર એટલે રોકડની લેવડ દેવડ થાય ઉધાર વ્યવહાર એટલે રોકડની લેવડ દેવડ થતી નથી પરંતુ તેની ચૂકવણી ભવિષ્યની મુદત માટે મુલતવી રાખવામાં આવે છે મુલતવી એટલે હમણાં પૈસા નહીં દેવાના ભવિષ્યમાં આપવાના તેને મુલતવી કહેવાય હવે રોકડ વ્યવહારમાં તમે વસ્તુ લીધી પૈસા આપે ઉધાર વ્યવહારમાં સ્ટેશનરીની દુકાને ગયા પેન પેન્સિલ રબર લીધું પણ એમ કીધું પૈસા હું અઠવાડિયા પછી આપીશ તો ચાલે કે ન ચાલે આપણી સાખ સારી હોય તો ચાલે આપણી સાખ સારી ન હોય તો ન ચાલે હવે સાખ એટલે આપણા દેશી ભાષામાં આપણે ઓળખતા હોઈએ દુકાનવાળાને તો ચાલે પણ દુકાનવાળો આપણને ઓળખતો જ ના હોય તો એ વસ્તુ ઉધાર આપે નહીં આ સાખ પર એટલે ઉધાર વસ્તુ હવે વસ્તુ તમે લો છો પૈસા તરત નથી આપતા પરંતુ ક્યારે આપો છો ભવિષ્યમાં આપો છો જનરલી આપણા ખાતા ચાલતા હોય કરિયાણાની મોસ્ટલી કરિયાણાની દુકાનમાં હોય કે તમે વસ્તુ લેવા જાઓ તો તરત કરિયાણાની સ્ટોરવાળો ભાઈ ડાયરીમાં લખી દે છે પછી એ પૈસા ક્યારે આપવાના ભવિષ્યમાં એટલે કે મહિને અઠવાડિયે 15 દિવસે એનો હિસાબ કરીને એને પૈસા આપતા હોઈએ છીએ તો એવા વ્યવહારો જે થતા હોય એને ઉધાર વ્યવહાર કહેવાય છે જેને સાખના વ્યવહાર પણ કહેવામાં આવે છે હવે બીજો પારિભાષિક શબ્દ છે મૂડી હવે મૂડી એટલે શું નોર્મલી આપણી પાસે જે પૈસા છે ને એને આપણે મૂડી કહીએ છીએ પરંતુ હિસાબી ધોરણે મૂડીનો અર્થ એવો થતો નથી આપણી પાસે જે પૈસા છે એને આપણે મૂડી કહીએ પણ એકાઉન્ટમાં મૂડીનો અર્થ એવો થાય નહીં તો મૂડી એટલે શું તો ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલ કે મિલકત લાવે તેને મૂડી કહેવાય હવે આપણે જે હિસાબો લખીએ છીએ એ ક્યારે માલિકના લખતા નથી આપણે હિસાબો ધંધાના હિસાબો લખવાના છે આપણે જે હિસાબો લખવાના એ ધંધાના લખવાના આપણે કદી માલિકના હિસાબો લખતા નથી તો ધંધા ધંધો એમને એમ ચાલુ થાય ધંધામાં શું લાવવું પડે કેશ લાવવી પડે અમુક વસ્તુઓ લાવવી પડે માલ લાવવો પડે મિલકત લાવવી પડે તો આ કોણ લાવે તો માલિક લાવે તો માલિક ધંધામાં 3 વસ્તુ લાવે રોકડ માલ અને મિલકત હવે રોકડ એટલે આપણને ખબર પડે કે કેશ જે રોકડા પૈસા લાવે એ રોકડ કહેવાય હવે માલ એટલે શું માલ એટલે જે વસ્તુ ધંધાની અંદર વેચવા માટે ખરીદેલી હોય તેને માલ કહેવાય અને મિલકત એટલે જે વસ્તુ ધંધાના ઉપયોગ માટે ખરીદેલી હોય તેને મિલકત કહેવાય હવે માલ અને મિલકત બંનેમાં માઇનર ડિફરન્સ છે ફોર એક્ઝામ્પલ કરિયાણાનો વેપારી છે એ શું વેચે કરિયાણું વેચે તો એના માટે માલ થઈ ગયો મેડિકલ સ્ટોરવાળો છે શું વેચે દવા વેચે તો એના માટે માલ થઈ ગયો
હવે કરિયાણાનો વેપારી છે એ ફ્રીજ ખરીદે છે, શું કામ? વેચવા માટે? તો કે ના, કરિયાણાનો વેપારી જે ફ્રીજ ખરીદે છે એ એના ઉપયોગ માટે ખરીદે છે, તો એનો માલ થશે નહીં. પણ ઇલેક્ટ્રોનિક દુકાનવાળો છે એ ફ્રીજ ખરીદે છે, એ શું કામ ખરીદે છે? તો એ તો વેચવા માટે ખરીદે છે, તો એના માટે એ માલ થઈ ગયો. પણ કરિયાણાની દુકાનવાળા માટે એ એની મિલકત થઈ. એવી રીતે મેડિકલ સ્ટોર વાળાનો માલ શું થઈ ગયો? એની દવાઓ. પરંતુ મેડિકલ સ્ટોર વાળો ફર્નિચર ખરીદે છે, શું કામ? વેચવા માટે? તો કે ના, મેડિકલ સ્ટોર વાળો જે ફર્નિચર ખરીદે છે એ એના ઉપયોગ માટે ખરીદે છે, એટલે કે એ એની મિલકત થઈ ગઈ. પણ ફર્નિચર વાળો ફર્નિચર ખરીદે તો એ એના માટે માલ થઈ ગયો. કેમ? કારણ કે એ વેચવા માટે વસ્તુ ખરીદી રહ્યો છે. તો માલ અને મિલકત બંનેનો અર્થ સમજવો જરૂરી છે. માલ એટલે જે વસ્તુ ધંધાની અંદર વેચવા માટે ખરીદેલી હોય તેને માલ કહેવાય, અને જે વસ્તુ ધંધાની અંદર ઉપયોગ કરવા માટે ખરીદી હોય તેને મિલકત કહેવામાં આવે છે. બંનેમાં માઇનર ડિફરન્સ છે. મૂડીની વ્યાખ્યા, ધંધાનો માલિક ધંધામાં જે રોકડ, માલ કે મિલકત. ધંધાનો માલિક ત્રણ વસ્તુ ધંધામાં લાવશે, રોકડ, માલ અને મિલકત, તેને શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. હવે લાવે તો મૂડી, લઈ જાય તો ઉપાડ. ત્રીજો પારિભાષિક શબ્દ છે ઉપાડ. ધંધાનો માલિક ધંધામાં લાવે તો એને મૂડી કહેવાય. કઈ વસ્તુ લાવે? ત્રણ વસ્તુ, રોકડ, માલ અને મિલકત. હવે લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે. હવે ધંધાના માલિકને ઘરવાળી હશે, એ પણ પૈસા માંગતી હશે. જરીક થોડાક પૈસા વાપરવાના આપો તો માલિક આપશે પૈસા. હવે કરિયાણાના દુકાનવાળા ભાઈ હશે તો એને ઘરવાળી ફોન કરીને એમ કહેતી હશે, ઘઉં ખૂટી ગયા છે, જરીક લેતા આવજો, ગોળ લેતા આવજો. તો એ ક્યાંથી લાવશે? દુકાનમાંથી જ લાવશે. પૈસા ક્યાંથી આપશે? દુકાનમાંથી જ આપશે. તો માલિક દુકાનમાંથી રોકડ લઈ જાય છે, માલ લઈ જાય છે. શેના માટે? ઘર માટે, એટલે કે અંગત વપરાશ માટે લઈ ગયા. તો માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ, માલ કે મિલકત લઈ જાય છે તો તેને ઉપાડ કહીશું. લાવે તો તેને મૂડી કહેવાય, લઈ જશે તો તેને ઉપાડ કહેવામાં આવશે. પણ શેના માટે લઈ જશે? અંગત વપરાશ માટે. આ શબ્દ લખવો જરૂરી છે. ઉપાડ એટલે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ, માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહેવાય, લાવે તેને મૂડી કહેવામાં આવે છે. ઉપાડને કારણે મૂડીમાં ઘટાડો થાય છે, શું કામ? ધંધાનો માલિક ધંધામાં પૈસા લાવે છે, એ પૈસા એ લઈ જાય છે તો ઘટાડો થયો. મૂડી એટલે લાવે, લાવે તો ધંધામાં પૈસા આવ્યા. હવે એમાંથી અંગત વપરાશ માટે પૈસા એ લઈ જાય છે તો મૂડીમાં શું થયો? ઘટાડો. એટલે કે ઉપાડને કારણે મૂડીમાં ઘટાડો થાય છે. ફરી એક વખત, મૂડી એટલે ધંધાનો માલિક ધંધામાં જે રોકડ, માલ કે મિલકત લાવે તેને મૂડી કહેવાય, અને ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ, માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહેવાય. હવે ઉપાડના કારણે મૂડીમાં ઘટાડો થાય છે. અને માલ અને મિલકત, માલ એટલે શું, મિલકત એટલે શું, બંનેમાં થોડો ડિફરન્સ છે. માલ એટલે વપરાશ, માલ એટલે ધંધાની અંદર વેચવા માટે જે વસ્તુ ખરીદો તેને માલ કહેવાય, અને ઉપયોગ માટે, વપરાશ માટે જે વસ્તુ ખરીદો છો તેને મિલકત કહીશું. ત્રણ પારિભાષિક શબ્દો, ધંધાકીય વ્યવહાર, મૂડી, ઉપાડ અને માલ અને મિલકત તમારે યાદ રાખવાના છે, સમજવાના છે.